સિદ્ધપુરના કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરનો વિડિયો વાયરલ થયો હતો, જેને લઈ રાજનીતિ ગરમાઈ હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચંદનજી ઠાકોરના શબ્દોને શરમજનક ગણાવી ટ્વીટ કર્યું હતું। વિડિયોને લઈ આરોપ પ્રત્યારોપની રાજનીતિ શરૂ થઈ ગઈ છે। વિડિયોમાં ચંદનજી ઠાકોર સભામાં કહે છે, આ દેશને ફક્ત મુસ્લિમ સમાજ જ બચાવી શકે છે। અને દેશને માત્ર ને માત્ર બચાવી શકે તો મુસ્લિમ સમાજ બચાવી શકે, અને દેશ કોંગ્રેસ પાર્ટીને તો કોઈ બચાવી શકે તો મુસ્લિમ પાર્ટી બચાવી શકે। વિડિયો વાયરલ થતા રાજનીતિ ગરમાઈ હતી, જ્યારે ચંદનજી ઠાકોરે વિડિયો જૂનો હોવાનું જણાવ્યું હતું અને પોતે આજથી ચૂંટણી પ્રચાર શરૂ કરતા હોવાનું જણાવી કહ્યું હતું કે સીએમએ મોરબી ઘટનાને લઈને ખુલાસો આપવાની જરૂર હતી અને જૂના વિડિયોને એડિટ કરીને ચલાવ્યો હોવાનો આરોપ પણ લગાવ્યો હતો। ત્યારે હાલ તો વાયરલ વિડિયોને લઈ ભાજપ કોંગ્રેસ આમને સામને આવી ગયા છે અને આરોપ પ્રત્યારોપની રાજનીતિ શરૂ થઈ ગઈ છે। એ વિડિયો ખોટો છે, તદ્દન ખોટો છે। મુખ્યમંત્રી શ્રી આવા વિડિયોને એમની પોતાની પાસે સરકાર છે, આવો વિડિયો ટ્વીટ ન કરવો જોઈએ, એ પણ મારી એટલા જ શબ્દો છે।